नमस्कार दर्शक मित्रों, हॉट टॉपिक कार्यक्रम में आपनुं स्वागत छे। दर्शक मित्रों, जे प्रमाणे ठंडीनो जे माहोल छे ते जोवा मळी रह्यो छे। खास करीने ठंडीनो चमकारो तमे जुओ, छेल्ला 10-15 दिवसना दरमियान जे ठंडीनो पारो छे ते वधी रह्यो छे। खास करीने तमे जो अलग अलग जे हॉस्पिटल छे एमां केसनी जे संख्या छे एमां घटाडो जोवा मळी रह्यो छे। તાવ આવો કદાચ સામાન્ય હોઈ શકે, પરંતુ અલગ અલગ જે શરદી ખાંસીની જે ઉધરસની જે સમસ્યાઓ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। એનાથી બચવા માટે કેવા પ્રયત્નો કરી શકાય, ખાસ કરીને આજે આપણે આયુર્વેદ વિશે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આયુર્વેદ રીતે ઘરે બેઠા તમે શરદીમાં કઈ રીતે રાહત મેળવી શકો, ઉધરસમાં કઈ રીતે રાહત મેળવી શકો, તાવ આવે તો એના માટે કયા કયા આયુર્વેદ ઉપચારો છે એના અનુસરીએ તો એનાથી ક્યાંક ને ક્યાંક આપણને રાહત મળે। તમે જુઓ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, હાર્ટ એટેકના બનાવો છે એમાં દિન પ્રતિદિન નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। અને એમાંય પાછું ગુજરાતની જો વાત કરવામાં આવે તો એના ચાર શહેરો, જે ચાર મહાનગરોની હું તમને જો વાત કરું, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી આ રાજકોટ, આ ચાર શહેરોમાં જ્યારે હાર્ટ એટેકના જે બનાવો છે શિયાળામાં એ વધુ બની રહ્યા છે। અને આયુર્વેદ રીતે કઈ રીતે કંટ્રોલમાં કરી શકાય અને ફિટનેસ આપણે કઈ રીતે જાળવવી જોઈએ એની તમામ ચર્ચા કરીશું। ને ચર્ચા કરવા માટે આયુર્વેદ નિષ્ણાંત જાનવી ભટ્ટ જોડાયા છે। જાનવી ભટ્ટ, આપનું સ્વાગત છે। અને ફિટનેસ કોચ તરીકે મનન ઠક્કર જોડાયા છે। મનન ઠક્કર, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ દીપભાઈ, નમસ્કાર। ડોક્ટર જાનવી, મહત્વની બાબત ઇન્ટ્રોડક્શનમાં મેં જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે છેલ્લા 10-15 દિવસના ગાળામાં ઠંડી એટલી બધી પડી રહી છે કે આખું ગુજરાત ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે। પહેલા આયુર્વેદની દ્રષ્ટિએ આપણે ખાસ કરીને વાત કરવામાં આવે, સૌપ્રથમ હાર્ટ એટેકના બનાવો વિશે વાત કરીશું કે જે પ્રમાણે ઠંડીમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે અને આયુર્વેદમાં કઈ રીતે કંટ્રોલ કરી શકાય, આયુર્વેદમાં એવો કોઈ ઉપચાર ખરો કે જેને આપણે કંટ્રોલમાં કરી શકીએ? ચોક્કસ વિવેકભાઈ, સર્વપ્રથમ સર્વ દર્શક મિત્રોને નમસ્કાર। અત્યારે હોટ ટોપિક એ જ છે કે 10-15 દિવસમાં ભયંકર ઠંડી, હાડ ખીચવાતી ઠંડીનો અનુભવ આપણે બધા જ કરી રહ્યા છે। અને મેં તો વચમાં છાપામાં બી વાંચ્યું હતું કે એક સ્કૂલમાં એક બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું, બાળકો પણ આ વસ્તુનો અત્યારે સામનો કરી રહ્યા છે, વૃદ્ધો પણ સામનો કરી રહ્યા છે। તો આયુર્વેદ ની એવી ઘણી બધી વસ્તુઓ છે કે ઘણા બધા એવા ઘરે બેઠેલા ઉપચારો છે કે જેનાથી આપણે આપણી જાતનું અને આપણા જે સ્નેહીજનો છે એનું રક્ષણ આપણે કરી શકીએ છીએ। અને આપણી રૂટીન જીવનચર્યામાં જો આપણે એને લઈ લઈએ તો આપણે સૌ પ્રથમ તો જે રીતે વિવેકભાઈ પૂછ્યું એ રીતે વાત કરીએ તો અત્યારે હાર્ટ એટેકના બનાવો ખૂબ વધી રહ્યા છે। ઇવન છોકરાઓ, નાના નાના 10-12 વર્ષના છોકરાઓ જેને એટેક આવવાના કોઈ સંભાવના હોતી નથી, કેવા કોઈ ચાન્સીસ હોતા નથી, કે નથી એ લોકો એવું કંઈ ખાતા કે નથી એ લોકોના આમાં એવું હાઈ કોલેસ્ટ્રોલ, છતાં આ થઈ રહ્યું છે। તો અત્યારે બાળકોએ, વૃદ્ધોએ, સગર્ભા જે સ્ત્રીઓ છે એમણે અને કોમોર્બિડ પેશન્ટ એટલે કે જે લોકોને કોઈને કોઈ તકલીફ પહેલેથી છે, ડાયાબિટીસથી કે કોઈને કોઈ રોગથી જે લોકો પહેલેથી જજુમી રહ્યા છે, આ લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે। અને હાર્ટ એટેક ના આવે માટે તો શું કે લોહીનું પરિભ્રમણ છે, લોહી પાતળું બની રહે, આખા શરીરમાં એનું પરિભ્રમણ જે છે એ સુચારુ રૂપે ચાલુ રહે એ ખૂબ જરૂરી છે। તો આયુર્વેદમાં એવા ઘણા હૃદય ઔષધો બતાવ્યા છે કે જે હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। એની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો જે લસણ છે, લસણ સાથે તલનું તેલ છે અને અર્જુન નામની એક અમારું ડ્રગ છે અર્જુન, તો આ બધી વસ્તુઓનો અત્યારે ખાસ ઉપયોગ કરવો જોઈએ। મેઇન વસ્તુ જો આપણે ઘરે બેઠા ઉપચારોની વાત કરીએ તો જે દર્દીઓનો કે જે મિત્રોનો કોલેસ્ટ્રોલ વધારે હોય તો એને જે આપણે દૂધી મળે છે, જે શાકભાજી માર્કેટમાં દૂધી નું વેચાણ થતું હોય છે અત્યારે પણ દૂધી મળે છે, તો સર્વપ્રથમ એવું કરવું કે દૂધીનો જે રસ છે એ સવાર સવારમાં તમારે કાઢી નાખો અને દૂધીનો જે જ્યુસ છે એ તમે પી શકો છો। દૂધી એ આયુર્વેદમાં બેસ્ટ બતાવી છે, સૌ પ્રથમ તો એ હૃદય ઉપર અને કોલેસ્ટ્રોલ પર સારું કામ કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેનો કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ચરબી જેને કહ્યું છે, ખરાબ ચરબી છે અને બે ટાઈપની ચરબી આવે છે, એલડીએલ અને એચડીએલ। એચડીએલ જે ચરબી છે એ શરીરમાં વધારે હોય તો એ સારું, એના કારણે હાર્ટ એટેક છે એનું પ્રમાણ આપણે રોકી શકીએ છીએ, એ સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થતી હોય છે। તો એચડીએલ એ વધારે છે અને એલડીએલ એટલે કે ખરાબ ચરબી જે હાર્ટ એટેક આવવા માટે જવાબદાર છે તો એનું એ પ્રમાણ એ ઘટાડે છે। તો સૌ પ્રથમ તો એ જ વસ્તુ કહેવી કે દૂધીનો જ્યુસ અત્યારે લેવો એ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કોલેસ્ટ્રોલ એનાથી કુદરતી રીતે ઘટે છે। તો અર્જુન નામનું જે ચૂર્ણ છે એ તમે વૈદ્યની સલાહની સાથે લઈ શકો છો, અર્જુનના ચૂર્ણની સાથે દૂધીનો જ્યુસ, જેમ કે ફાકી એક ચમચી ફાકી લઈ લો અને એની ઉપર દૂધીનો જ્યુસ તમે લઈ લો, એવું સવાર સાંજ કરવાથી
જે એલડીએલ નામની જે ચરબી છે એનોમાં ઘટાડો થાય છે અને એચડીએલ વધે છે અને જેનાથી જે લોહીનું લોહી પ્રાતું રહે છે, લોહીનું પરિક્રમણ સુચારુ રૂપે ચાલુ રહે છે, તો અર્જુન ઘનવટીની ટેબ્લેટ એ વૈદ્યની સલાહ સાથે અને દૂધીના જ્યુસ ના અનુપાન સાથે સવાર સાંજ તમે બબે ગોળી સવાર સાંજ લેવાનું રાખો. ખૂબ જ સારો પ્રયોગ છે અને અર્જુને હૃદય બતાવ્યું છે, હૃદય ઔષધોનો ઔષધોમાંનું બતાવ્યું છે. અર્જુન નામ એટલા માટે એનું પડેલું છે કે જે મહાભારતનો જેમ અર્જુન હતો એ એનું લક્ષ્ય એક જ રહેતું હતું કે એ પોતાના નિશાનને જેમ તાકતો હતો એમ આનું જે આ જે ટેબ્લેટ છે એનું જે લક્ષ્ય એક જ છે કે હૃદય છે, હૃદય ઔષધોમાંનું છે, હૃદય ઉપર એનું નિશાન છે કે હૃદય માટે બહુ સુચારુ રૂપે કામ કરે છે, તેનું નામ અર્જુન પડેલું છે. તો આ ટેબ્લેટ તમે વૈદ્યની સલાહ સાથે લઈ શકો છો અને સાથે સાથે દૂધીના જ્યુસનું તમે સેવન કરો. દૂધીનો જ્યુસ એ સાથે સાથે કોલેસ્ટ્રોલ તો ઘટાડે છે સાથે બુદ્ધિ વધારે છે. બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, જેને પિત્ત ને એસિડિટી થઈ જતી હોય તેને ઠંડક પણ આપે છે. વાળ માટે પણ ખૂબ જ સારો છે, તો દૂધીના જ્યુસ સાથે એનું સેવન કરો. લસણ પણ આયુર્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ બતાવ્યું છે, એ પણ હૃદય ઔષધોમાંનું એક ઔષધ છે. તો લસણ સવારે 2 થી 3 કળી તમે જો લેવાનું રાખો તો પણ ખૂબ ફાયદો થશે. સાથે સાથે અત્યારે ઘી તેલ માં ગાયનું ઘી જ યુઝ કરવાનું રાખો, જેથી ખરાબ ચરબી નો જે નળીઓમાં હૃદયની જે નળીઓ છે એમાં બ્લોકેજ ના થાય. અને તેલ જો વાપરવાનું હોય તો તલનું તેલ યુઝ કરવું જોઈએ, બીજું કોઈ પણ તેલ એ હૃદય માટે શ્રેષ્ઠ નથી બતાવેલું તલના તેલની કંપની કરતા. તો તલનું તેલ અત્યારે તમે અત્યારે એ યુઝ કરો તો ખૂબ જ અત્યારે ફાયદો થશે. સાથે સાથે અત્યારે એવું છે કે સ્ટ્રોક ના બનાવો પણ ઘણા બને છે, હૃદયની હૃદય રોગની સાથે સાથે હાર્ટ એટેક ની સાથે સાથે ઘણી વાર પાલસી ના બનાવો પણ જોવા મળતા હોય છે. ફેશિયલ પાલસી ના કેસીસ પણ હોસ્પિટલમાં જોતા હોઈએ છે. તો આ પણ આના માટે પણ આ 2 વસ્તુ અત્યારે ખૂબ જ ફાયદાકારક છે, તલનું તેલ, ગાયનું ઘી, લસણ અને જે રીતે વાત કરી એ રીતે દૂધી અને અર્જુન. સાથે સાથે પ્રભાકર વટી નામની અમારી ગોળી છે, એ પણ લોહીનું પરિભ્રમણ સુચારુ રૂપે થાય એના માટે ખૂબ જ હેલ્પફુલ થતી હોય છે. વૈદ્યની સલાહ સાથે તમે લઈ શકતા હો છો. તો અર્જુન અને પ્રભાકર એ બંને તમે ચાલુ કરી શકો છો. લસણની જેને ખાવાથી જેને ગંધ આવતી હોય કે જેને એનર્જી હોય તો એની લસણની ગોળી પણ આયુર્વેદમાં આવે છે, લસુનાદી વટી નામ છે એનું. તો એ પણ અત્યારે તમે 2 ગોળી સવાર સાંજ લઈ શકતા હો છો. સાથે સાથે અત્યારે હાર્ટ ડિસીઝ ની સાથે સાથે બીજા ડિસીઝ ની જો હું વાત કરું તો ઓસ્ટિયો આર્થરાઇટિસ છે કે રુમેટો આર્થરાઇટિસ છે કે પછી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે, એના કેસીસમાં વધારે જોવા મળતા હોય છે. કારણ કે જે ઠંડી છે એમાં વાયુના કારણે, વાયુના જે પણ રોગો છે એમાં વધારો થતો હોય છે અને વાયુના રોગોમાં મોટા ભાગે જે સાંધાના દુખાવા છે કે પછી ગરદનના દુખાવા છે, ઓસ્ટિયો આર્થરાઇટિસ છે, આ બધું વધી જતું હોય છે. તો એના માટે પણ સાથે સાથે ઘરેલો ઉપચાર બતાવી દઉં કે જે લોકોને અત્યારે દુખાવો વધી ગયો હોય, સાંધાના દુખાવો વધી ગયા હોય, ડોક્ટર એવી સલાહ આપી હોય કે હવે ઓપરેશન વગર નહીં જ ચાલે, ઢાંકણીનું ઓપરેશન કરાવવું જ પડશે, તો એવા દર્દી અને ઠંડીમાં આ વસ્તુ વધી જાય છે કારણ કે ઠંડીમાં વાયુ વધે છે. તો એવા દર્દીઓ માટે ઘરે બેઠા એક સારો પ્રયોગ બતાવું છું કે મેથી હોય, મેથી અને 1 ચમચી રાત્રે પાણીમાં તમે પલાળો અને પછી સવારે એની અંદર 1 ગ્લાસ પાણીમાં પલાળવાની છે અને પછી સવારે એને અડધાથી ઉપર ઉકાળવામાં આવે અને પછી એ ગાળીને એની અંદર 1/2 ચમચી જેટલું કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ એ નાખી દો અને સવાર સાંજ જો એનો ઉકાળો લેવામાં આવે, સવાર સાંજ ના લઈ શકાય તો એક ટાઈમ પણ સવારે નાણા કોટે અને ભૂખ્યા પેટે લો, તો એ સાંધાના રોગીઓ માટે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ ઇવન રુમેટો આર્થરાઇટિસ ના પેશન્ટ માટે પણ ખૂબ જ સારું પરિણામ આપતું હોય છે. સાથે સાથે જેને સોજો નથી આવતો એમાં અને દુખાવો પુષ્કળ રહે છે, ઘસારા અને બી વધારે તકલીફ છે, કડકડ અવાજ જેને આવતો હોય છે, તો એના માટે શું કરી શકાય કે જે સરસિયાનું તેલ આપણા ઘરમાં હોય છે તો એ સરસિયાના તેલની અંદર થોડો અજમો, 2 ગોટી કપૂરની, થોડું મીઠું અને થોડું લસણ, આટલી વસ્તુ નાખીને એને કકડાવી લો અને પછી એને ગાળી લો અને એ ગાળીને પછી એની 1 બોટલ ભરી રાખો. જ્યારે પણ તમને એમ લાગે કે ઠંડી ખૂબ વધી રહી છે, દુખાવો, અમે સિનિયર સિટીઝન્સમાં આ પ્રોબ્લેમ્સ વધારે જોયા છે, કડકડ અવાજ શિયાળામાં ચાલુ થઈ જાય, સાથે સાથે એમને દુખાવો વધારે ચાલુ થઈ જાય, ઉભા ના થઈ શકતા હોય સંડાસની અંદર કે ટોયલેટમાં, એ લોકો ઉભડક બેસી ના શકે, શિયાળામાં આ તકલીફો બુઝુર્ગો પેશન્ટમાં વધારે જોવા મળતી હોય છે, તો આ વસ્તુ અત્યારે કરી શકો છો. ગરમ કરીને પછી એનું માલિશ કરો એટલે તરત જ દુખાવામાં ઘણો બધો તમને રાહત થઈ જશે. જેને સોજા રહે છે એ દર્દીઓ આ પ્રયોગ ના કરે, જેને એનાથી શું થશે, સોજામાં વધારો થઈ જશે. તો જેને સોજા રહે છે એ લોકો માટે પણ એક સારો પ્રયોગ બતાવું છું, જે આપણે નદીની જે રેતી હોય છે એ તમે લઈ લો અને જેમ સિંગ ચણા વાળા એ રેતીને ગરમ કરતા હોય છે એમ તવા ઉપર એને શેકી લો અને એની પોટલી બનાવો અને એ પોટલી બનાવીને એને તમે એનો શેક કરો, એને કોરો શેક કહેવાય. તો એ તમે અત્યારે
કરી શકતા હો છો, તો આ વસ્તુ અત્યારે કરવાનું રાખો. સાથે સાથે અત્યારે રોગોની જો બીજી વાત કરું તો બીજા ઘણા બધા રોગો જે પર્ટિક્યુલર શિયાળામાં જોવામાં મળતા હોય છે, જેમ કે અત્યારે શ્વાસ છે, કાસ છે, કાસ છે મીન્સ કે ઉધરસ છે, શરદી ખાંસી ઉધરસ, એનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. તો જે શરદી ખાંસી છે એમાં મેઇન વસ્તુ છે કે નાના બાળકોને કફ પ્રકૃતિ વધારે હોય છે, તો એ કફ પ્રકૃતિના કારણે એમને આ વસ્તુ વધારે થવાની શક્યતા રહેતી હોય છે. તો સવારે તુલસી અને અડુસી જે મળતા હોય છે, તો તુલસી અને અડુસીના રસની અંદર થોડીક હળદર નાખી દો અને સૂંઠ અને મરી, બે દાણા મરીના નાખી દો અને મધ સાથે જો બાળકને પીવડાવવામાં આવે ખૂબ જ સારું પરિણામ આપે છે. ખૂબ જ ઉધરસ અત્યારે પછી લગ્નની પણ અત્યારે સિઝન ચાલુ છે, એટલે કંઈક બહારનું જે કંઈક ઠંડુ ખાવાનું આવી ગયું, આઈસ્ક્રીમ આવી ગયું, ખાંસી વધારે થઈ જાય, ગળું પકડાઈ જાય, હળદર મીઠાના પાણીના નિયમિત રીતે કોગળા કરવાનું ચાલુ રાખીએ. અને સાથે સાથે જો વધારે પડતી શરદી થઈ ગઈ હોય તો જે કપૂર છે કે અજમો છે એની પોટલી બનાવીને બાળકોને આપણે સૂંઢિયા કરવા માટે આપી દઈએ. એ ઘરમાં એક ડબ્બો ભરી રાખો જેનો ઉપયોગ નાના બચ્ચાથી લઈને બુઝુર્ગ સુધી બધા જ કરી શકે. શરદી ખાંસી ને તાવ આ ત્રણેય માટે અસરકારક સાબિત થશે. નોટ કરવું તો કરી શકો છો. સીતોપલાદી ચૂર્ણ, યષ્ટિ મધુ ચૂર્ણ, યષ્ટિ મધુ એટલે કે જેઠી મધુ ચૂર્ણ, ત્રિકટુનું ચૂર્ણ મળતું હોય છે. જે સીતોપલાદીનું ચૂર્ણ છે એ અને યષ્ટિ મધુનું જે ચૂર્ણ છે, યષ્ટિ મધુ ને જેઠી મધુ આ બંને સરખા ભાગે લઈ લો. ત્રિકટુનું ચૂર્ણ એનાથી ત્રીજા ભાગે લઈ લો. સૂંઠ ભરીને પીપરનું આ કોમ્બિનેશન છે. અને સાથે સાથે એની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખી દો અને હળદર નાખી દો અને સાથે એને મધ સાથે એક ચમચી સવાર સાંજ તમે ભૂખ્યા પેટે નાનાથી લઈને મોટા સુધીના બધા આ જે પાવડર છે એનું કોમ્બિનેશન લઈ શકે છે. આ પાવડરનો ડબ્બો અત્યારે જે વધારે પડતી શરદી છે, ખાંસી છે એવા લોકો અને શિયાળો છે ત્યાં સુધી રસોડામાં જ બનાવીને રાખો કે જેના કારણે એક એક ચમચી સવાર સાંજ બધા જ લઈ શકે. બીજી એક વસ્તુ કહી દઉં, વધારે પડતી જો ઉધરસ આવતી હોય તો કંઠકારી નામનું એક અમારું ડ્રગ છે, એનો અવલેહ બજારમાં તૈયાર મળતો હોય છે. જે એને જેને કહીએ ને અમારા આયુર્વેદમાં પાંચ પ્રકારના જે શ્વાસ બતાવેલા છે, વાતજ, પિત્તજ, કફજ, ક્ષતજ અને ક્ષયજ. તો જેને ટીબી જેવી ખાંસી થઈ ગઈ હોય કે ખૂબ જ વધારે પડતી ખાંસી આવતી હોય, મટી ના રહી હોય, એન્ટીબાયોટિક કરી હોય, એઝિથ્રોમાઇસિન ના કોર્સ કરી નાખ્યા હોય છતાં ના મટી રહી હોય, કંઠકારી અવલે અદભુત પરિણામ આપે છે. અને સાથે સાથે જે વાસા, વાસા પણ શ્રેષ્ઠ બતાવ્યું છે, શ્રેષ્ઠ કાસરના છે. વાસા મીન્સ અડુસી, ઘરના બગીચામાં મળી જાય કે મ્યુનિસિપાલિટીના બગીચામાં પણ. આ બેન એની ચર્ચા કરીએ છીએ આપણે. મનનભાઈને એક પ્રશ્ન પૂછવો છે મારે. મનનભાઈ, મહત્વની બાબત એ જ છે કે ફિટનેસ ને લઈને આજે આપણે ચર્ચા કરતા હોય તો ફિટનેસમાં ખાસ આજે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને તમે જુઓ ડબલ જે ઋતુ છે એનો અહેસાસ છે તે લોકોને થઈ રહ્યો છે ને. લોકો અત્યારે જુઓ કે ફિટનેસ જાળવવા માટે અલગ અલગ જીમનો સહારો લેતા હોય છે, પરંતુ ઠંડી એટલી બધી વધી રહી છે કે લોકો હવે જીમમાં જવાનું પણ ક્યાંક ને ક્યાંક ટાળી રહ્યા છે, ઘરની અંદર જ ક્યાંક કસરત કરી રહ્યા છે. શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે કઈ કઈ કસરતો કરવી જોઈએ જેથી લોકો ફિટ રહી શકે? જી જી જી, સૌ પહેલા તો દર્શક મિત્રોને નમસ્કાર અને જય હિન્દ. તો વિવેકભાઈ, તમારો ક્વેશ્ચન એવો છે કે અત્યારે ઠંડીમાં લોકો બહાર નથી નીકળી રહ્યા છે, એની અંદર લોકો જીમ જવાનું પણ ટાળી રહ્યા છે, તો એના માટે સ્વાસ્થ્ય અને યુનો ફિટ રહેવા માટે લોકો કાર્ડિયોવેસ્ક્યુલર એક્ટિવિટી થોડી વધારવી જોઈએ, જેનાથી બ્લડ સર્ક્યુલેશન ને બધી વસ્તુઓ સારી થતી રહે. અત્યારે શિયાળામાં તમારે વધારે પડતા ખોરાક પણ લેવાની જરૂર પડતી હોય છે, ફૂડ તમારું ઓટોમેટિક કેલરીઝ તમારી દિવસની વધી જતી હોય છે, તો કાર્ડિયોવેસ્ક્યુલર ને થોડી એરોબિક એક્ટિવિટીઝ ને એવું જો આપણે ઘરમાં પણ કરવાનું રાખીએ, જેનાથી થ્રુ આઉટ ડે તમારી કેલરીઝ સારી બર્ન થાય, તમારું વેટ પણ મેનેજ રહે શિયાળામાં, અને સાથે સાથે તમારું ફિટનેસ લેવલ પણ ઇન્ક્રીઝ થાય. એના સિવાય બીજું જમ્પિંગ એક્સરસાઇઝ થઈ ગઈ કે સાયકલિંગ થઈ ગયું કે સ્કીપિંગ રોપ થી આપણે સ્કીપિંગ્સ થઈ ગયા, આ બધી વસ્તુ આપણે ઘરમાં કરી શકતા હોય છે ઠંડીથી બચવા માટે. પ્લસ એના સિવાય આપણે યોગા કરી શકીએ, પ્રાણાયામ કરી શકીએ, સૂર્ય નમસ્કાર કરી શકીએ, આ બધા ઘણા યોગાના પણ એવા મૂવ્સ છે જે કરીને આપણે આપણી હેલ્થને સારી રાખી શકીએ. પ્લસ એના સિવાય જો ડાયટમાં પણ આપણે થોડું ધ્યાન રાખીએ, જેમ કે અત્યારે આપણી ભારત સરકાર પણ અને WHO પણ કહે છે આ વર્ષને આપણે મિલેટ યર તરીકે ઘોષિત કર્યું છે, તો એ રીતે મિલેટ્સ એટલે કે જે પણ આપણા બાજરા, રાગી, જુવાર આ બધી વસ્તુઓ છે જે મિલેટ્સમાં આવે એનું સેવન કરો, જેમ ઘઉં ચોખાને ઘટાડી અને આ સિઝનમાં, તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે, જે તમારું ગ્લુટેન ફ્રી હોય, જેનાથી તમારા બોડીમાં ફેટ પણ ઓછું ડિપોઝિટ થાય અને સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ મેન્ટેન રહે, જેમ તમારી દિવસની એનર્જીને તમને વધારે સ્ફૂર્તિલા રાખે,
તમને થ્રુઆઉટ ડે માં તમારા તમને આળસ ને એ બધી વસ્તુ ઓછી કરાવે, જેનાથી તમે તમારા કામ પર વધારે ફોકસ કરી શકો, તમારું માઇન્ડ મસલ કોઓર્ડિનેશન થોડું સરખું થઈ શકે, આ બધી વસ્તુઓ તમને હેલ્પ કરે. તો તમે એ રીતે ડાયટમાં પણ બીજી બધી વસ્તુઓ છોડી અને મિલેટ્સ ને વાપરી શકો. સાથે અત્યારે સિઝન છે તો તમે લીલા શાકભાજીની બધી વસ્તુઓ ખાઈ શકો, જેમાં હાઈ ફાઈબર્સ હાઈ પ્રોટીન રહે, જેમાં આયરનનું પ્રમાણ વધારે હોય, જેમ કે પાલક છે, આપણી બીજી ભાજી હોય છે, આ બધી વસ્તુઓ તમે અત્યારે ખાઈ શકો. જી 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 છે કે ખાસ કરીને શિયાળાની ઋતુ હોય ને લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ક્યાંક ને ક્યાંક ટાળી રહ્યા હોય. તમે જુઓ કે શિયાળાની ઋતુ આવે એટલે હોઠ ફાટવાની, એટલે કે હોઠ ફાટવાની જે સમસ્યાઓ છે એમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. તમે જુઓ સ્કિન ડિસીઝમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અલગ અલગ જે લોકો છે તે ડૉક્ટરોની સલાહ તો લેતા હોય છે, પરંતુ જ્યારે આયુર્વેદ તરફ આપણે વળતા હોય ને આયુર્વેદ વિશે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આવી જ્યારે ગંભીર સમસ્યાઓ થતી હોય હોઠ ફાટવા માટે કોઈ ઘરેલું ઉપચાર ખરો કે કેમ? ચોક્કસ સારો ક્વેશ્ચન છે. સ્કિન ડિસીઝ વધારે જોવા મળતા હોય છે શિયાળામાં. હોઠ ફાટવા, પગની ઉડી ફાટવી, સાથે સાથે શરીરમાં ના અલગ અલગ ભાગોમાં ખંજવાળ આવી, આવા બધા ઘણા બધા ડિસીઝ વાળા પેશન્ટો અત્યારે જોવા મળતા હોય છે. ઇવન જે માથાના વાળ છે એની ચામડી બી ફાટી જવી, ડેન્ડ્રફ વધારે થવા, આ બધા સ્કિન ડિસીઝમાં આવતા હોય છે. આ બધું થતું હોય છે. મેં જે પ્રશ્ન પૂછ્યો છે કે અત્યારે હોઠ વધારે ફાટી જતા હોય તો શું કરવું જોઈએ, જો એક પહેલી વસ્તુ એ છે એટલા હોઠની ચામડી બી ઘણી બધી ફાટતી હોય છે, અને એમાં આયુર્વેદમાં જે ઋતુચર્યા બતાવી છે એમાં અષ્ટાંગ હૃદયમાં વર્ણન કરેલું છે કે અભ્યંગ આ ઋતુમાં ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. અને જ્યારે બી તમને ટાઈમ હોય અઠવાડિયામાં રવિવારનો દિવસ તો આપણા માટે સમય આપણે કાઢી જ શકીએ છીએ, તો તમે આખા શરીર ઉપર એટલા હોઠના ભાગમાં નહીં, હોઠના ભાગ ઉપર પણ તમે ગાયનું ઘી અથવા તલનું તેલ તમે લગાવી શકતા હો, સારામાં સારું ઘી ગરજ સારતું હોય છે. સાથે સાથે અત્યારે જે સાબુ છે એ આપણે સ્કિન ડિસીઝ ના થાય કે ચામડી ફાટે નહીં એ માટે સાબુનું જે ઉપયોગ કરવાનું અત્યારે ઓછું કરવું જોઈએ. સાબુના બદલે જે ઉપટનનો આયુર્વેદમાં ઉલ્લેખ કરેલો છે, અત્યારે ઉપટન એ ખૂબ જ સારું છે સ્કિન ડિસીઝ એનાથી થતા નથી, અને સાથે સાથે ફાયદો એ થાય છે કે આપણી જે ત્વચા છે મુલાયમ રહે છે, કાંતિવાન બને છે, તેજસ્વી બને છે. એના માટે ઉપટનનો એક ડબ્બો જ તમે બાથરૂમમાં ભરી રાખો, બનાવી રાખો, અને બનાવીને જ્યારે બી નાવા બેસો ત્યારે એની અંદર દૂધ, જો સ્કિન તમારી ઓઈલી હોય તો ગુલાબજળ કે સાદું પાણી, અને સ્કિન ડ્રાય હોય તો દૂધ કે મલાઈ અંદર નાખી દો, મિક્સ કરી એક વાટકી ત્યાં રાખી મૂકવાની ડબ્બો એની ઉપર. જ્યારે બી નાવા બેસી ત્યારે સાબુ નો યુઝ કરવાનું ટાળવું, અને આ જ ઉપટન લગાવવું, એમાં ચણાનો લોટ, મસૂરનો લોટ બંને સંભાગે, અને હળદર જે ત્રીજા ભાગે લઈ લેવું, અને એનો મિક્સ કરીને એનું મિશ્રણ બનાવી રાખવું, સ્કિન ઉપર બહુ સારું પરિણામ આપે છે. અત્યારે જે અમારે હોસ્પિટલમાં ઘણા પેશન્ટો એવા આવતા હોય છે કે જેમ કે મેન કારણ વગર ખંજવાળ આવે છે, તો ઠંડીના કારણે જે ચામડી ફાટી જતી હોય એના કારણે આ વસ્તુ થતી હોય છે. તલના તેલનું માલિશ રેગ્યુલર કરવું, સમય ના હોય તો અઠવાડિયામાં બે વખત કે રવિવારના દિવસે વ્યવસ્થિત તલના તેલને ગરમ કરીને માલિશ કરવું, થોડી વખત સૂર્યના તાપમાં ઉભા રહેવું, અને પછી ગરમ પાણીથી સ્નાન કરવું. ગરમ પાણીથી સ્નાન કરતી વખતે એ ધ્યાન રાખવું કે માથાના ભાગ ઉપર ગરમ પાણી ન પડવું જોઈએ, શરીર ઉર્ધ્વ ચતુર્ગત ભાગ એટલે માથાના સિવાયના નીચેના ભાગ ઉપર જ ગરમ પાણી વધારે એનો યુઝ થાય, ઉપર ના થાય એનું ખાસ ધ્યાન રાખવું, એવું આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરેલો છે. તો આ વસ્તુ અત્યારે કરવી, સાથે સાથે જે ખંજવાળ આવતી હોય છે તે પેશન્ટોને એક ખાસ નમ્ર વિનંતી છે કે બહુ જ કંડુ, જેને અમારા આયુર્વેદમાં જે રોગનો ઉલ્લેખ કરેલો છે કંડુતારા નામે, ચામડી ફાટવાથી ઘણી વખત નાની નાની ઝીણી ઝીણી ફોડલીઓ થતી હોય કે પછી ઇચિંગ થતું હોય, તો આવી વખતે તમે જે જયારે અભ્યંગ કરશો તેનાથી 50% તો રાહત થઈ જશે. અને જ્યારે પણ ખંજવાળ આવે ત્યારે હાથથી ના ખંજવાળો, કોઈ પણ ચોખ્ખો નેપકિન લઈ લો કે ચોખ્ખો કપડો લઈ લો, અને એનાથી તમે એ સહન ના થાય મીઠી ખંજવાળ હોય તો એનાથી તમે ખંજવાળ કરી શકો છો. બાકી એનો હાથથી હાથનો યુઝ કે નખનો યુઝ ન કરવા ભલામણ છે. સાથે સાથે જે અત્યારે જે વાળ ખરવાની જે સમસ્યા છે કે જે ખોડો થવાની જે સમસ્યા છે, તો એના માટે તમે ગંધક રસાયણ નામની ગોળી આવે છે એ તમે લઈ શકતા હો છો. બબે ગોળી સવાર સાંજ સ્કિનના અને ડેન્ડ્રફના તમામ રોગોમાં બહુ સારું પરિણામ આપતું હોય છે. અને એક પેક હેર પેક લખાવું છું, એમાં આમળાનું ચૂર્ણ બજારમાં મળતું હોય છે. આમળાનું ચૂર્ણ તમે લઈ લો, અંદર થોડા જાસૂદના થોડા પાન નાખી દો, થોડા લીમડાના પાન ક્રશ કરીને નાખી દો, અને જો શક્ય હોય ને તમને મળે એવું હોય તો થોડું બ્રાહ્મી કે ભાંગરાનું ચૂર્ણ પણ તમે અંદર નાખી દો,
અને મિક્સ કરીને એનો પેક લગાવો. એલોવેરા જે મળતું હોય છે કુંવાર પાટું, એની પેસ્ટ પણ તમે નાખી દો. વાળ જે છે એ મુલાયમ બનશે, ખરતા અટકી જશે, અને જે ડેન્ડ્રફની જે સમસ્યા છે એમાંથી પણ છુટકારો મળી શકશે. તો આ વસ્તુ કરી શકતા હો છો. અને જે સ્કિનના ભાગમાં જે ખંજવાળ આવે છે એમાં પહેલી વસ્તુ તો એ કીધી કે નેપકિન નો યુઝ કરો, હાથને યુઝ કરો, અને કરંજનું તેલ, જે આપણે કરંજ નામ જે વનસ્પતિ છે એનું તેલ બજારમાં મળતું હોય છે, અને લીમડાનું તેલ મળતું હોય છે, બંને સરખે ભાગે મિક્સ કરી નાખો. અને એ જે તે પાર્ટમાં જ્યાં તમને મૂળ ઇચિંગ થતું હોય ત્યાં તમે લગાવી શકતા હો છો. જે પગના ભાગમાં જે વાઢિયા પડે છે અત્યારે, તો એના માટે ત્યાં તલનું તેલ કે ગાયનું ઘી તો આપણા ઘરમાં હોય એ લગાવી શકો છો. વેસલીન લગાવી શકતા હો છો. સાથે સાથે આયુર્વેદની એક સારામાં સારી પ્રિપેરેશન છે જે ખાલી પાદદારી માટે એટલે કે વાઢિયા માટે બતાવ્યું છે, જાત્યાદી મલમ બજારમાં મળતો હોય છે, એ સવાર સાંજ તમે લગાવવાનું રાખો તો ચોક્કસ 2-3 દિવસમાં જ આ વાઢિયા માંથી છુટકારો મળી શકતો હોય છે. તો આ વસ્તુ કરી શકો છો. વાત એ છે કે ઠંડીનો અહેસાસ સમગ્ર ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે, અને લોકો હવે તમે જુઓ કે વોકિંગ કરવા માટે પણ બહાર નીકળતા નથી અને જોગિંગ કરવા માટે પણ બહાર નીકળતા નથી. જે લોકોનું શરીર વધી ગયું છે ને એ લોકો ખાસ કરીને, ખાસ મહત્વની બાબત એ કહી શકાય કે જે લોકોનું શરીર જ્યારે વધી ગયું છે ત્યારે શિયાળામાં ખાસ કરીને લોકો શિયાળામાં જ ક્યાંક ને ક્યાંક કસરતો કરતા હોય છે, પરંતુ જ્યારે ઠંડી વધી ગઈ છે મેં કહ્યું એ પ્રમાણે લોકો શિયાળામાં બહાર નથી નીકળી શકતા અને કસરતો નથી કરી શકતા. બિયર બેલી જે ખાસ કરીને કહેવાય કે જે લોકોનું પેટની ફાંદ જ્યારે બહાર આવતી હોય એના માટેની કઈ કઈ કસરત હોય છે અને એના માટે કઈ કઈ જવાબદાર? જી જી અભિભાઈ, બિયર બેલી જેમ લોકોની બહાર આવી જતી હોય છે તો એનું બે મહત્વના કારણ છે કે એક તો લોકો કેલરીઝ બહુ વધારે પડતી ખાતા હોય છે, તો એમાં શિયાળામાં ખાસ કરીને લોકો જ્યારે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે તો લોકોએ અનનેસેસરી જે ખાવાનું હોય છે એને ટાળવું જોઈએ. પહેલી તો એ અગત્યની વાત છે. એ કરવાથી જ જે એક્સ્ટ્રા ફેટ ડિપોઝિટ થશે એ ઓછું થશે, પ્લસ એની સાથે ગ્રીન ટી અથવા કાવા એવું કંઈ લેવું જોઈએ, અથવા સવારમાં ગરમ પાણી સાથે લીંબુ અને મધ આનું સેવન રાખવું જોઈએ, જેનાથી તમારું મેટાબોલિઝમ થાય, જે તમને તમારી બિયર બેલી ને જે લોઅર બેલી ની જે ફેટ હોય એને ડિપોઝિટ એને રિડ્યુસ કરવામાં સૌથી વધારે હેલ્પ કરે છે. તો આ રીતે આ વસ્તુ તમારે કરવી જોઈએ, પ્લસ એની સાથે કોર મતલબ કે એબ્સ નું એનું વર્કઆઉટ તમારે રાખવું જોઈએ, જેમાં સિટઅપ્સ કહેવાય, આપણે ક્રન્ચીસ કહી શકીએ, સીધા સુઈને લેગ રાઈઝ કરી શકાય જે તમારા નીચેના ભાગના બેલીને ખાસ કરીને ઓછું કરવામાં મદદ કરે છે. એના સિવાય ઘરમાં આપણે માઉન્ટેન ક્લાઇમ્બ્સ થઈ ગયા, બર્પીસ થઈ ગયા, આ રીતની ફ્લોર એક્સરસાઇઝ કરી શકાય જે લોઅર બેલી માટે ખાસ હેલ્પફુલ છે. પ્લસ એની સાથે જમ્પ એન્ડ જેક્સ ને એ રીતની જમ્પિંગ એક્સરસાઇઝ કરો, અથવા તમે એક જગ્યા પર સ્પોટ પર જોગિંગ કરી શકો. જો તમે બહાર જોગિંગ કરવા ના જઈ શકતા હોય તો ભલે તમે લોંગ એવું ના કરો, પણ એટલીસ્ટ નાના નાના ઇન્ટરવલ પર 2 મિનિટ 5 મિનિટ તમે ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં પહેલા 40 સેકન્ડ 50 સેકન્ડ એ રીતે તમારો ટાઈમિંગ વધારી અને તમે એ રીતે એક્સરસાઇઝ કરી શકો છો ઘરમાં જ. તો આ એક બહુ અગત્યની વસ્તુ છે. પ્લસ તમારે ખાવામાં ખાસ કરીને થોડું ધ્યાન રાખવાનું છે. ફાસ્ટ ફૂડ જંક ફૂડ ને ખાસ ટાળવાનું છે. ઘરનું ખાવાનું ખાઓ. તમે ઘરમાં જેમ મેડમે કીધું એમ તમે તેલનો ઉપયોગ કરી શકો, સોરી તલના તેલનો ઉપયોગ કરી શકો છો, પ્લસ એમનેમ પણ તમે તલ અત્યારે ખાઈ શકો છો. આ તમારે વિન્ટરમાં તમારા જોઈન્ટ્સ અને એના માટે ઘણી સારી વસ્તુ છે. જો તમે ઘરમાં એક્સરસાઇઝ કરતા હોવ તો એ તમારા જોઈન્ટ્સની મોબિલિટી અને સ્ટ્રેન્થને મજબૂત રાખે છે. એના સિવાય તમે ડ્રાય ફ્રૂટ્સનો ભાગ પણ વધારી શકો, જેમ કે અખરોટ થઈ ગયા, બદામ છે, પિસ્તા છે, અને તમે રોજ સવારમાં તમારા ફૂડમાં કે બ્રેકફાસ્ટમાં તમે એડ ઓન કરી શકો છો. એની સાથે જમવામાં તમે ઓટ્સ લઈ શકો છો, જે તમારે સવારમાં તમે લો તો તમારું કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ પૂરું કરે છે, તો આખા દિવસની હંગર તમારી ઓછી છે. પ્લસ તમે જમવામાં જેમ કે જેમ તમે ચોખા યુઝ કરતા હોય તો હમણાં આપણે વાત થઈ એમ મિલેટ્સ તમે યુઝ કરી શકો, એની જગ્યાએ બાજરી પછી જવ આ બધી વસ્તુઓ વાપરી શકો છો. એ ના વાપરો તમે રાઈસ ખાવાના શોખીન હો તો તમે વ્હાઈટ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ કરી શકો. આ પણ એક સારી રીતનો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય જે તમને ફેટ રિડ્યુસ કરવામાં હેલ્પ કરે અને પ્રમાણમાં પ્રોટીનમાં પણ હાઈ હોય જે તમે નોર્મલ ખોરાક લો છો એના કરતા. અને બાકી તો જેમ આપણી વાત એમ તમે યોગા પ્રાણાયામ ને આ રીતની ઘરેલું એક્સરસાઇઝ પોતાના બોડીને મેન્ટેન રાખી શકો છો. જી ડોક્ટર જાનવીબેન, મહત્વની બાબત એ છે કે શિયાળામાં લોહી ગંઠાઈ જવાની જે સમસ્યાનો સામનો છે તે
खास करीने 50+ ની જો હું તમને વાત કરું તો 50+ ના જે લોકો છે એના શિયાળામાં લોહી ગંઠાઈ જવાની જે ઘટનાઓ છે એમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। પેરાલિસિસ નો પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો એમાં પણ વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને પેરાલિસિસ ના દર્દીઓ અત્યારે કયા પ્રકારની આયુર્વેદની દ્રષ્ટિએ સાર સંભાળ રાખવી જરૂરી બની ગઈ છે? એટલે વાત કરી એ રીતે લોહી ગંઠાઈ ના જાય અને લોહીનું પરિભ્રમણ સુચારુ રૂપે ચાલુ રહે એ માટે મેં જે રીતે કહ્યું એ રીતે લસણ અત્યારે ખૂબ જ મહત્વ બતાવ્યું છે। પેરાલિસિસ દર્દીઓ ખાસ નોંધ કરી લે, ઇવન પેરાલિસિસ નો એટેક ચાલુ હોય ત્યારે પણ જો તમે લસણ ને તલના તેલની અંદર ડોક્ટરની સારવાર શરૂ થાય એ પહેલા તમે જો એને પીવડાવી દો દર્દીને, તો ડોક્ટરની પાસે પહોંચો ત્યાં સુધીમાં જે પણ ડેમેજ થવાનું હોય એની ઘણી બધી ડેમેજ વાળી અસરો અટકી જાય છે। કે ઘરની અંદર અત્યારે જે લોકોને આ રીતની હાઈ બીપી રહેતી હોય તો એને પેરાલિસિસ એટેક આવવાની શક્યતા હોય છે, અને જે દર્દીઓને બોર્ડર લાઈન પણ ડાયાબિટીસ રહેતો હોય તો એને ફેશિયલ પાલ્સીના અત્યારે ચાન્સીસ રહેતા હોય છે। કારણ કે ઠંડો પવન કાનમાં જાય અને ઓલરેડી ડાયાબિટીસ હોય તો આવા જે દર્દીઓ હોય એને ફેશિયલ પાલ્સી પણ થતી હોય છે। તો આવા જે દર્દીઓ છે અથવા નથી પણ, કારણ કે પહેલી વખત જેને એટેક આવે ત્યારે એને ખબર નથી કે આનો દર્દી બનવાનો છું કે નહીં બનવાનું, તો ઘરમાં તલનું તેલ ચોખ્ખા ઘણી ચોખ્ખું તલનું તેલ રાખો અને લસણ ને અત્યારે રાખો। તો જયારે એમ ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો ને હાથ એકદમ જ ધ્રુજવા માંડે, હાથ ઊંચો ના થઈ શકે, આ છે ને પેરાલિસિસ સ્ટાર્ટ થવાના લક્ષણો છે। તો આવું જયારે પણ થાય ત્યારે તમે જે દર્દી છે એની સાથે કોઈ હોય તો એને લસણ ટીચીને અથવા તો કાચું લસણ તલના તેલની અંદર 25-30 ml ની માત્રામાં ફટાફટ પીવડાવી દો, તો એની ડોક્ટર પાસે તમે પહોંચો ત્યાં સુધીમાં જે પણ ડેમેજ થવાનું હોય અંગ એની ઘણી બધી ખરાબ અસરો થી તમે બચી શકતા હો છો। તો એ ખાસ અત્યારે કરવા જેવો ઉપાય છે। સાથે સાથે અર્જુન નો પ્રયોગ પણ મેં તમને કીધો એ કરવાનું રાખો, તલના તેલની માલિશ કરો। જે ખોરાક છે એમાં ખાસ ધ્યાન રાખો કે અત્યારે ઘી તેલ વાળી જે વસ્તુઓ ખાવ છો એમાં ગાયનો ઘીનો મેક્સિમમ ઉપયોગ કરીએ, તલનું તેલ કોલેસ્ટ્રોલ વધારતું નથી તો તલના તેલનો મેક્સિમમ ઉપયોગ કરીએ। જે હર્બ્સ છે એ વધારે આપણે ઉપયોગ કરીએ, જેમ કે નાના બચ્ચાઓ છે કે વડીલો છે તો એમ અત્યારે જે ફુદીનાનો અત્યારે ફુદીનો ગરમ બતાવ્યો છે, ફુદીનો છે, આદુ છે, તુલસી છે, એની તમે બનાવી અત્યારે હર્બલ ટીનો અત્યારે ખાસ ઉપયોગ કરો, મેક્સિમમ ઉપયોગ કરો। તો આ બધી વસ્તુઓ જો કરો તો મને નથી લાગતું કે આ પ્રકારના ડિઝીઝ થશે। લસણ છે, દૂધી છે, અર્જુન છે, આ બધા જ ઔષધો આ જે અત્યારે જે મેઇન મેજર પ્રોબ્લેમ છે જે બાળકોને પણ ઇવન નથી છોડતા તો એનાથી આપણને બચાવશે। બિલકુલ આનું સેવન કરવું જોઈએ દર્શક મિત્રો। મહત્વની બાબત એ જ છે કે ખાસ કરીને ડોક્ટરે જણાવ્યું એ પ્રમાણે કે ખાસ અલગ અલગ જે વસ્તુઓ છે ખાસ કરીને હોઠ ફાટવાની જે સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે એમાં ખાસ એ કહ્યું કે તલનું તેલ હોય કે પછી ગાયનું ઘી છે એ લગાવવામાં આવે। બીજું મરણભાઈએ જે પ્રમાણે જણાવ્યું લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ, તમે વ્હાઈટ રાઈસ ખાતા હોય તો કદાચ બ્રાઉન રાઈસ ખાવા જોઈએ એવી પણ વાત કરી, ખાસ કરીને ડૉક્ટર જાનવી અને મરણભાઈ આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ, વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।